एक महत्वपूर्ण समाचार, गुजरातनी तमाम हॉस्पिटल्स माटे आरोग्य प्रधाने एक महत्वपूर्ण फैसलो कर्यो छे। गुजरातनी तमाम सरकारी हॉस्पिटलनी समस्या माटे 108 नी सुविधानी जेम ज एक ज नंबर हवे सरकार जाहिर करशे। कमांड कंट्रोल सेंटर उभू करवामां आवशे। सरकारी हॉस्पिटल में दर्दी ने पड़ती मुश्किलियों अने व्यवस्थाना अभाव बाबते फरियाद आ नंबर पर करी शकाशे। कमांड कंट्रोल सेंटर नी फरियाद नू सीधू मॉनिटरिंग करवामां आवशे। उच्च अधिकारी और आरोग्य प्रधान करशे मॉनिटरिंग। सरकारी हॉस्पिटल्स में दर्दियों ने पड़ती हालाकी बाबते सुधारो आवशे। हॉस्पिटल में पानी, गंदगी, शौचालय, लाइन लागवी, स्टाफ ना अयोग्य वर्तन अने पड़ती कोई पण अगवड़ बाबते आ नंबर पर फरियाद करी शकाशे। આ મુદ્દે ફોન પર વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ. જિગ્નેશ, ક્યારથી આ નંબર જાહેર થઈ રહ્યો છે? વિરાજ, જે પ્રમાણે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતની કોઈ પણ સરકારી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલોમાં જે પણ અગવડો પડી રહી છે તે બાબતે લગભગ 27 તારીખ સુધીમાં આ મામલે એક નંબર જાહેર કરવામાં આવે, જે નંબર 108 ની વ્યવસ્થા છે તે જ પ્રકારનો એક નંબર હશે, જે નંબર પર કોઈ પણ દર્દી પોતાને પડતી અગવડ બાબતે ફરિયાદ કરી શકશે અને આ જ ફરિયાદનું નિરાકરણ સીધું મોનિટરિંગ મંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ આરોગ્ય વિભાગને કરશે, જેથી જે હોસ્પિટલોમાં નાની મોટી અનેક અવ્યવસ્થાઓ હોય છે તે બાબતે સોલ્યુશન લાવવામાં એક સીધું અને સરળ વિકલ્પ મળવાની શક્યતાઓ છે. કારણ કે અનેક સમસ્યાઓ હાલના તબક્કે હોસ્પિટલોમાં જોવા મળી રહી છે, તે લાઈન લાગવી બાબતો હોય, પીવાના પાણીની સમસ્યા હોય કે શૌચાલયની બાબત હોય, આવા અનેક મુદ્દાઓ અને સાથે જ કોઈ પણ પ્રકારે જો સ્ટાફ અયોગ્ય વર્તન કરે અથવા કોઈ તબીબ બાબતની પણ ફરિયાદ હોય તો આ તમામ બાબતે સીધું ફરિયાદનો એક નંબર મળવાની સાથે સિસ્ટમમાં એક બહુ મોટો સુધારો થાય તેવી શક્યતા આરોગ્ય મંત્રી દ્વારા લાગી રહી. અને અત્યાર સુધી કોઈ પણ આરોગ્ય મંત્રી દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. માટે હોસ્પિટલના સુધારા માટે, હોસ્પિટલમાં થતી અગવડ અને સુધારવા માટેનો એક આ ખૂબ જ સરસ અને ઉમદા પ્રયત્ન ગણી શકાય. ઋષિકેશ પટેલનો આરોગ્ય મંત્રી બન્યા બાદ ખૂબ જ મહત્વનો નિર્ણય, આ પ્રથમ નિર્ણય ગણી શકાય. ધન્યવાદ જિગ્નેશ તમામ જાણકારી બદલ.